નમસ્કાર મિત્રો, પીસી મેથ્સ માસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરો. તેમજ આ વિડીયોની લિંક તમે અન્ય તમારા મિત્ર વર્તુળમાં શેર કરો, જેથી કરીને એમને પણ લાભ મળી રહે. તો આજે આપણે કંઈક નવું શીખીએ અવયવીકરણની અંદર. આપણે અગાઉ બે વિડીયો અવયવીકરણના અપલોડ કરેલા છે, જો ન જોયા તો એ જોઈ લેજો, જેથી તમને સામાન્ય ઘટવાની રીતે કેવી રીતે અવયવ પાડવા એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. હવે આજે આપણે ધોરણ 8ની અંદર અવયવીકરણ પ્રકરણની અંદર થોડુંક એક સ્ટેપ આગળ નવી રીત વિશે અભ્યાસ કરીશું કે નિત્ય સમનો ઉપયોગ કરીને અવયવીકરણ. એમાં એક પોઈન્ટ મેં લખેલો છે કે પૂર્ણ વર્ગ ત્રિપદીના અવયવ પાડવાની રીત. આ પહેલાં તો શબ્દ નિત્યસમ કોને કહેવાય એની ચર્ચા કરી લઈએ. નિત્યસમ એટલે શું? તો નિત્યસમ, નિત્ય એટલે હંમેશા અને સમ એટલે સરખું, હંમેશા સરખું રહે, બરાબર. તો આપણા સમીકરણ, હું એક સમીકરણ અહીંયા લખું કે એક્સ વત્તા 3 બરાબર 5. હવે હું અહીંયા એક્સની કોઈ એક કિંમત મૂકું તો એ ચોક્કસ કિંમત માટે જ મને આ સમીકરણની ડાબી અને જમણી બાજુ કેવી થાય? સરખી થાય, એ સિવાય થાય નહીં. માની લો કે અહીંયા હું એક્સની જગ્યાએ 3 મૂકું છું, તો 3, ચલો 2 મૂકું એક્સની જગ્યાએ, તો 2 વત્તા 3 એટલે કેટલા થાય? 5. તો ડાબી અને જમણી બાજુ સરખી થઈ. પણ 4 મૂકું તો 4 વત્તા 3 એટલે 7 થાય, તો 7 એ 5 બરાબર નથી. એટલે હંમેશા સરખું ના આવે, દરેક કિંમત માટે સરખું ન હોય, પણ નિત્યસમ એટલે એવી વસ્તુ છે જેની અંદર હંમેશા માટે સરખું થાય. માની લો કે હું અહીંયા a વત્તા b એનો વર્ગ, આનું વિસ્તરણ આપણે ભણી ગયેલા છીએ કે a² + 2ab + b² આ પણ એક સમીકરણ જ છે. પણ આ એવું સમીકરણ છે કે એ ની અને બી ની કિંમતો માટે હંમેશા કેવું થાય? સત્ય થાય. માની લો કે હું a = 2 લઉં, b = 3 લઉં, તો પહેલાં ડાબી બાજુનું સાદરૂપ આપી દઉં, એની જગ્યાએ 2 વત્તા 3 એનો કૌંસની બહાર વર્ગ. 2 વત્તા 3 એટલે કેટલા થાય? 5 નો વર્ગ કેટલો થયો? 25. હવે ચલો જમણી બાજુનું સાદરૂપ આપી દઉં કે a² + 2ab + b² ચલો એની જગ્યાએ કેટલા મૂકું? વિદ્યાર્થી મિત્રો, કેટલા લેવાના આપણે નક્કી કર્યા છે? 2. તો એની જગ્યાએ 2 મૂકું એટલે 2 નો વર્ગ + 2. હવે એની જગ્યાએ કેટલા મૂકું? 2. કૌંસમાં બીની જગ્યાએ કેટલા મૂકું? બોલો, સરસ, 3 + બીની જગ્યાએ કેટલા મૂકવાના? 3 એટલે 3 નો વર્ગ, સરસ. આ 2 નો વર્ગ કેટલો થાય? 4. આ ગુણાકાર કરવાનો, તો બોલો તો જરા કેટલો ગુણાકાર થશે? 7 + 12, 2 2 4, 4 3 12, સરસ. હવે 3 નો વર્ગ કેટલો થાય? 9. સરસ, હોશિયાર છો તમે. હવે સરવાળો કરી દઈશું, 4 ને 12 12 ને 4 16, 16 ને 9 25, તો ડાબા બરાબર શું થયું? જબ્બા થયું. એમ તમે અહીં બીની જગ્યાએ હું એની જગ્યાએ 3 લઉં, બીની જગ્યાએ અહીંયા 4 લઉં, તો પણ આ કિંમતો માટે આપણને આ જે વસ્તુ છે, આ જે સમીકરણ આપ્યું, એની કિંમતો હંમેશા કેવી મળશે? સરખી, એટલે કે ડાબી અને જમણીનું સમાધાન સરખું થશે, એટલે હંમેશા સરખું રહેશે. એટલે આને શું કહેવાય? નિત્યસમ. અહીં હંમેશા સરખું રહેતું નથી એટલે આને શું કહેવાય? સમીકરણ કહેવાય. આ એક સમતા છે. આ જે સમતા છે એ સમતા દરેક કિંમત માટે સરખાપણું રહેતું નથી, અને કોઈ ચોક્કસ કિંમત માટે જેનું સરખાપણું જળવાય છે એટલે એને સમીકરણ કહીશું. અને આ પ્રકારની જે સમતા છે એ દરેક કિંમત માટે સમાન રહે છે. દરેક તમે એ અને બીની ગમે તે કિંમતો લેશો તો એની ડાબી અને જમણી હંમેશા સરખી મળે, એટલે અને હંમેશા સરખું, એટલે આને આવી જે સમતા છે એ સમતાને આપણે શું કહીશું? નિત્યસમ કહીશું, બરાબર. નિત્યસમ કોને કહેવાય? ખ્યાલ આવી ગયો? તો હવે આગળ આપણે પૂર્ણ વર્ગ ત્રિપદીના અવયવની ચર્ચા કરીએ. હવે
વિદ્યાર્થી મિત્રો, પૂર્ણવર્ગ ત્રિપદી કોને કહેવાય? તો પહેલા તો પૂર્ણવર્ગ ત્રિપદી શું છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો આપણે અગાઉના પ્રકરણની અંદર વિસ્તરણ વિશે ભણી ગયેલા છીએ. તો ચલો હું એ વત્તા બીના વર્ગનું વિસ્તરણ કરું તો શું મળશે? ચલો એ વત્તા બી એટલે વર્ગ છે એટલે બે વખત લખું, બે વખત ગુણાકાર લખાય ને, એક્સની બે કાતો શું લખાય? એક્સ ગુણ્યા એક્સ, એમ એ વત્તા બીનો વર્ગ છે શું લખાય? એક કૌંસમાં એ વત્તા બી, બીજા કૌંસમાં એ વત્તા બી, એનો બે વખત ગુણાકાર થાય. ચલો કૌંસ છોડી દઉં, તો આ એ છે એનો આખા કૌંસ સાથે ગુણાકાર થાય. તો ચલો એનું પહેલો એ સાથે હું ગુણાકાર કરીને સીધું લખી દઉં, એ ગુણ્યા એ એટલે કેટલા થાય? સરસ, એ વર્ગ વત્તા, હવે એનું ફરીથી આ બી સાથે ગુણાકાર કરું, અહીં પ્લસ છે એટલે એટલે પ્લસ રે, એ ગુણ્યા બી એટલે એ બી, એનો બંને સાથે ગુણાકાર થઈ ગયો. હવે કોનો વારો આવશે? બીનો, પણ અહીં કયું ચિહ્ન છે? પ્લસ, તો પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ, આ બી ગુણ્યા એ એટલે એ બી લખાય. સરસ, હવે પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ, આ બી ગુણ્યા બી કેટલા થાય? સરસ, એટલે કેટલાક ટુ બી બોલ્યા, ટુ બી ના થાય, બી ગુણ્યા બી વત્તા બી હોય, બી વત્તા બી હોય તો ટુ બી થાય. બરોબર, ખ્યાલ આવ્યો? જે ટુ બી જવાબ બોલ્યા એ સમજી લો, બી વત્તા બી હોય તો ટુ બી થાય, પણ અહીં તો આપણે શું કહીએ છીએ? બી ગુણ્યા બી કહીએ છીએ, એટલે બી નો શું થાય? વર્ગ. કાત અને કાતાંક વાળું પ્રકરણ ના ભણ્યા કે આધાર સરખો, કાતો નો ગુણાકાર તો કાત સ્વરૂપ નો ગુણાકાર તો કાતાંક નો શું થાય? સરવાળો, એક વત્તા એક એટલે બે, એટલે બી ની કેટલી ઘાત થઈ? બે, લઈ શું લખીશું? બી નો વર્ગ. સરસ, હવે સજાતીય પદોનો સરવાળો કરી દો. આ એ વર્ગ એ બી વત્તા એ બી એટલે હવે અહીંયા ટુ એ બી લખાય, હવે અહીંયા પાછું આવું ના લખાય કે એ વર્ગ ને બી વર્ગ એવું લખાય ને, કેમ? સરવાળો છે એટલા માટે, એટલે ટુ એ બી લખાશે. બરોબર, આ ભૂલો થવી ના જોઈએ. આવી આ પ્લસ બી નો વર્ગ, એ જ રીતે એ ઓછા બી ના વર્ગ, એ ઓછા બી, એનું વિસ્તરણ કરી દઈએ તો અહીં શું થશે? એ ઓછા બી, બીજા કૌંસમાં એ ઓછા બી થાય ને, બે કાચ એટલે બે વખત લખી શકીશું. ઓકે, હવે આ એનો પહેલા કૌંસ સાથે ગુણાકાર કરી દઈએ. ચલો પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ, એ ગુણ્યા એ એટલે શું લખીશું? ટુ એ, કે એનો વર્ગ એ વર્ગ. સરસ, હવે ખબર પડી ગઈ હો. હવે આ પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ, એ ગુણ્યા બી એટલે એ બી. ચલો એનો આ બંને સાથે ગુણાકાર પૂરો થઈ ગયો, હવે બી નો વારો, પણ બી ની આગળ કઈ ચિહ્ન છે? માઇનસ, તો પેલા ચિહ્ન નો ગુણાકાર કરીશું. માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ, બી ગુણ્યા એ એટલે એ બી. ચલો હવે અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ, બી ગુણ્યા બી એટલે સરસ બી નો વર્ગ. હવે એ વર્ગ આ બંને સજાતીય પદ છે, તો શું લખીશ? માઇનસ ટુ એ બી વત્તા બી નો વર્ગ. બરોબર, તો એ વત્તા બી નો વર્ગ શું આવ્યો? એ વર્ગ વત્તા ટુ એ બી વત્તા બી વર્ગ, એમ એ ઓછા બી નો વર્ગ શું આવ્યો? એ સ્ક્વેર ઓછા ટુ એ બી વત્તા બી સ્ક્વેર. તો આપણે અહીંયા એવું લખી શકું હું કે એ પ્લસ ઓર માઇનસ બી એનો વર્ગ કરું તો મને શું મળે? એ વર્ગ, જો પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો અહીંયા માઇનસ, ટુ એ બી પ્લસ બી વર્ગ મળે. હવે એક મિનિટ આ બાજુ ધ્યાન આપજો કે ચલો હું ત્રણ નો વર્ગ લખું તો કેટલા થાય? નવ. ચાર નો વર્ગ લખું તો સોળ. તો આ જે સંખ્યા મળી એને આપણે કેવી સંખ્યાઓ કહીએ છીએ? પૂર્ણ વર્ગ સંખ્યા. કેવી સંખ્યાઓ કહીએ છીએ? પૂર્ણ વર્ગ સંખ્યા. તો એમ આ શું છે? વર્ગ મળ્યો છે ને આનો, તો આ વર્ગ છે, તો આને શું કહેવાય? પૂર્ણ વર્ગ કહેવાય. બહુપદી કે બહુપદી કહેવાય? પૂર્ણ વર્ગ બહુપદી. પણ એ કેટલા પદ વાળી છે? એક બે ને ત્રણ, એટલે એને ત્રિપદી છે, એટલે પૂર્ણ વર્ગ ત્રિપદી. તો આ જે ત્રિપદી મળી એ કેવી છે? પૂર્ણ વર્ગ ત્રિપદી.
પૂર્વ ત્રિપદી હોવા માટેની એની શરતો કેટલી? આ ચલ સાથે ચલમાં જવાબ છે એટલે આપણે એની કેટલીક કન્ડિશનો મૂકીશું. તો પૂર્વ ત્રિપદી હોવા માટેની શરતો કઈ? તો વિદ્યાર્થી મિત્રો, પહેલી શરત કે એનું પ્રથમ અને અંતિમ પદ બંને કેવા છે? પૂર્ણવર્ગ. વર્ગ છે એટલે પૂર્ણવર્ગ થયા. તો પહેલી શરત કે પ્રથમ પદ અને અંતિમ પદ પૂર્ણવર્ગ હોવા જોઈએ. પછી એની બીજી શરત શું? કે બંને પદો એના ચિહ્ન કેવા છે? આગળ ધન હોવા જોઈએ. પ્રથમ પદ અને અંતિમ પદ ધન ચિહ્નો વાળા હોવા જોઈએ. ત્યાર પછી ત્રીજી શરત બહુ મહત્વની છે. જો હવે આ ટુ એ બી ક્યાંથી આવ્યા? તો શું કરીશું, આ જે પ્રથમ પદ છે એ સ્ક્વેર, એનું વર્ગમૂળ કેટલું થાય કહો મને વિદ્યાર્થી મિત્રો? એ થાય. અંતિમ પદ બી સ્ક્વેર છે, એનું વર્ગમૂળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો મને કહેજો? બી થશે. તો એ બી થશે એટલે કે બંનેનો ગુણાકાર, અને એના ગુણાકારથી કેવા? બે વડે ગુણાયેલા છે એટલે બમણા. અને આ પદને આપણે શું કહીશું? મધ્યમ પદ. આને કીધું પ્રથમ પદ અને આને કીધું અંતિમ પદ. તો મધ્યમ પદ કેવું હોય? એના પ્રથમ પદ અને અંતિમ પદના વર્ગમૂળના ગુણાકારથી બમણું હોય. નો મધ્યમ પદ એ પ્રથમ પદ અને અંતિમ પદના વર્ગમૂળના ગુણાકારથી બમણું હોય છે. મધ્યમ પદ એ કેવું હોય? પ્રથમ પદ અને અંતિમ પદના વર્ગમૂળના ગુણાકારથી બમણું. આ ત્રણ કન્ડિશનનું પાલન થતું હોય તો જ એ ત્રિપદીને શું કહેવાય? પૂર્ણ વર્ગ ત્રિપદી કહેવાય, બાકી કહેવાય નહીં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આના આધારે આપણે એક એવી વસ્તુ લખી શકીએ કે મધ્યમ પદ કેવું મળે. તો મધ્યમ પદ બરાબર, મધ્યમ પદ હંમેશા કેવું હોય? પ્લસ કે માઇનસ, ગમે તે હોય, ધને હોય કે ઋણે હોય. તો પ્લસ ઓર માઇનસ ટુ ગુણ્યા વર્ગમૂળમાં આ પ્રથમ પદ ગુણ્યા વર્ગમૂળમાં અંતિમ પદ. તો એક આ મધ્યમ પદનું સૂત્ર થયું આપણે કે મધ્યમ પદ બરાબર પ્લસ ઓર માઇનસ બે ગુણ્યા વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. ખ્યાલ આવી ગયો આટલો બરાબર? તો હવે આગળ આપણે દાખલા ગણીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ સ્ક્વેર પ્લસ ઓર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર એટલે કે પૂર્ણ વર્ગ ત્રિપદી હોય તો એના આવડે શું લખીશું? એ સ્ક્વેરનું વર્ગમૂળ એટલે એ, મધ્યમ પદનું ચિહ્ન હોય એ, અંતિમ પદનું વર્ગમૂળ બી, એનો કૌંસની બહાર વર્ગ. એટલે કે એમે સરળતા ખાતર યાદ રાખવા માટે આપણે લખ્યું કે પ્રથમ પદનો વર્ગ પ્લસ ઓર માઇનસ ટુ ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ. આવું કોઈ ફોર્મેટ હોય તો એ પૂર્ણ વર્ગ ત્રિપદીનું સ્વરૂપ થયું. તો એના હવે સીધા શું લખાય કે બરાબર કૌંસમાં પ્રથમ પદ મધ્યમ પદનું ચિહ્ન જે હોય, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, અને અંતિમ પદનો કૌંસની બહાર વર્ગ. બરાબર? તો હવે આપણે પહેલા આ ફોર્મેટ જે આપી ત્રિપદી આપી હોય પૂર્ણ વર્ગ ત્રિપદી એને આ સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરીશું. તો જુઓ અહીં મિત્રો, એક્સર કોનો વર્ગ છે? એક્સનો વર્ગ પ્લસ આ સોળ કોનો વર્ગ? ચારનો વર્ગ. હું છેલ્લે અંતિમ પદ લખી દઉં છું. હવે અહીં મધ્યમ પદ શું લખીશું? કે પહેલાં તો બે આવે, પછી પ્રથમ પદ એટલે કે એક્સ, અંતિમ પદ એટલે કે ચાર. હવે આપણે એ જોઈ લેવાનું કે આ પૂર્ણ ત્રિપદી છે તો મધ્યમ પદ એ આ જ મળશે. ચાર દુ આઠ એક્સ થઈ ગયા. જો એ ન મળે તો એનો અર્થ કે પૂર્ણ વર્ગ ત્રિપદી નથી. હવે આવી ગયું, જુઓ મધ્યમ પદનો સોરી પ્રથમ પદનો વર્ગ પ્લસ બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ. તો જવાબ આપણે શું લખીશું?
બરાબર કૌંસમાં પ્રથમ પદ એટલે x, મધ્યમ પદનું ચિહ્ન પ્લસ, અંતિમ પદ એટલે કે 4, એનો કૌંસની બહાર વર્ગ. ખ્યાલ આવી ગયો? બીજો એક દાખલો જોઈએ એટલે થોડું ખ્યાલ આવે. ચલો, અહીં પ્રથમ પદ કેટલા છે? 4y નો વર્ગ. પૂર્ણ વર્ગ છે તો કે આ, તો આપણે વર્ગમૂળ લખીશું કે 4 નું વર્ગમૂળ કેટલું? 2. y સ્ક્વેર નું વર્ગમૂળ y, એનો કૌંસની બહાર વર્ગ, પ્લસ અંતિમ પદ લખી દઉં 9. 9 પૂર્ણ વર્ગ છે તો કે આ, તો એનું વર્ગમૂળ કેટલું થાય? 3, એટલે કે 3 નો વર્ગ. હવે કયું ચિહ્ન છે અહીંયા? માઇનસ. આ બે કૌંસમાં પ્રથમ પદ કયું છે? 2y, કૌંસમાં અંતિમ પદ કયું છે? 3. હવે આ બંનેનો ગુણાકાર કરો, માઇનસ 12y થઈ જાય. માઇનસ 2 દુ 4, તરી 12, 12y આવી ગયા. તો કે આ સ્વરૂપ આવ્યું. તો હવે આપણે શું લખીશું? જો, પ્રથમ પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ. તો હવે શું લખીશું? કૌંસમાં પ્રથમ પદ માઇનસ હોય તો માઇનસ, અંતિમ પદ કૌંસની બહાર વર્ગ. તો અહીંયા શું લખીશું? અવયવ લખવા માટે કૌંસમાં પ્રથમ પદ કેટલા છે? 2y. હવે મધ્યમ પદનું ચિહ્ન સરસ, કેટલા? માઇનસ છે. હવે અંતિમ પદ કયું છે? 3. 3 નો કૌંસની બહાર શું કરીશું? વર્ગ. તો આ થયા એના અવયવ પડી ગયા. બરોબર, સમજણ પડે છે ને? સારું, તો હવે આગળ જોઈશું એક દાખલો. ચલો હવે બોલો તો શું કરીશું? એક્સ કોનો, એક્સ વર્ગ કોનો વર્ગ છે? એક્સ નો. તો શું લખીશું? કૌંસમાં એક્સ કૌંસની બહાર વર્ગ. આ ઓછા કરી દઉં પેલા, હવે થોડી જગ્યા છોડીને પ્લસ. 25 પૂર્ણ વર્ગ ખરા? હા. તો 25 કોનો વર્ગ છે? સરસ, 5 નો વર્ગ. હવે શું લખીશું અહીંયા વચ્ચે મધ્યમ પદમાં? કે પહેલા તો 2 કૌંસમાં પ્રથમ પદ એટલે કે કયું? એક, સાબાસ. હવે કૌંસમાં શું લખીશું? અંતિમ પદ કેટલું? સરસ, 5. ચલો ગુણાકાર ભૂલી જાય, 5 દું 10, એક્સ થઈ ગયા. તો એનો અર્થ કે પૂર્ણ વર્ગ ત્રિપદી છે. તો એના અવયવ હવે શું લખીશું? કૌંસમાં બોલો તો જરા, સાબાસ, એક્સ ઓછા 5 કૌંસની બહાર વર્ગ. આવડી ગયું ને? તમે તો બહુ હોશિયાર છો, તરત જ આવડી જાય. બરાબર, તો હવે દાખલા આવડે ને? તો ઘરે જઈને 14.1 ના દાખલા ગણવાના. બરાબર, પણ હજી જુઓ એક દાખલો અહીંયા મેં મૂક્યો છે. ચલો, 27 પૂર્ણ વર્ગ ખરા? ના. તો શું ગણવાનું? એમની 3 ઘાત પૂર્ણ વર્ગ કહેવાય? ના. કોઈ પણ ચલની બે કી ઘાત હોય, કેવી ઘાત? બે કી ઘાત હોય, એટલે કે 2, 4, 6, 8 એવી હોય તો જ એને પૂર્ણ વર્ગ કહેવાય, બાકી પૂર્ણ વર્ગ કહી શકાય નહીં. અહીએમ વર્ગ, અહીએમ સંખ્યા અહીંયા 75 છે, એ પણ પૂર્ણ વર્ગ નથી. તો હવે મેં કહ્યું કે આપણે કોઈ રીતે અવયવ ન પડતા હોય, કોઈ નિત્યસમ કે એના આધારે, તો શું કરવાનું? સૌથી પહેલી રીત કઈ? સાબાસ, સામાન્ય કાઢવાની રીત. સરસ, તો આમાંથી કઈ સામાન્ય નીકળે? ચલો એના અવયવ લખીએ. અહીં 9 × 27 ગુણ્યા એમની 3 ઘાત ઓછા 30 × 90 ગુણ્યા એમ વર્ગ વત્તા 25 × 75 ગુણ્યા એમ. ચલો શું સામાન્ય નીકળશે દરેકમાંથી? 3 નીકળે, પહેલા સંખ્યા. ચલો સંખ્યા કાઢી લીધી, પછી ચલ નીકળશે. હા, સરસ. શું નીકળે ચલમાં? એમની 3 ઘાત નીકળે કે એમ? ઓછી ઘાતવાળું, સાબાસ. યાદ તો છે નહીં? તો એમ કાઢી લઈશું ને, તો કાઢી લઈએ એમ. તો મને લખાવો અહીંયા કૌંસમાં શું વધે? 9, 3 ઘાતમાંથી 1 ઘાત જતી રહી એટલે એમનો વર્ગ, સાબાસ. કયું ચિહ્ન આવ્યું? માઇનસ. 3 નીકળી ગયા, કેટલા વધ્યા? 30. એમની 2 ઘાતમાંથી 1 એમ નીકળ્યા એટલે કેટલા વધ્યા? એમ પ્લસ, અહીં 3 નીકળી ગયા ને એમ નીકળી ગયા, તો કેટલા વધ્યા? 25. સરસ. હવે આ 3 એમ
હવે આ પૂર્વક લાગે છે, થઈ ગયું ને, તો શું લખીશું? ચલો નવ એમ વર્ગ છે એટલે નવની નવ કોનો વર્ગ? ત્રણનો, એટલે ત્રણ એમ એનો કૌંસની બહાર વર્ગ માઇનસ એ પ્લસ. પચીસ કોનો વર્ગ છે? સાવાસ પાંચનો વર્ગ. હવે શું લખીશું અહીંયા? ટુ પ્રથમ પદ ત્રણ એમ અંતિમ પદ પાંચ. તો હવે આપણે આવ્યું શું થશે કહો? આ ત્રણ એમ તો આવશે. હવે કૌંસમાં શું લખીશું? આ પૂર્ણાંક ત્રિપદીને આવ્યો તો કે પ્રથમ પદ, પ્રથમ પદ કયું છે? ત્રણ એમ. મધ્યમ પદનું ચિહ્ન સરસ માઇનસ. અંતિમ પદ પાંચ સરસ એનો કૌંસની બહાર વર. તો હવે શું પડ્યા? ત્રણ એમ કૌંસમાં ત્રણ એમ ઓછા પાંચ એનો કૌંસની બહાર વર. તો આવડી ગયું વિદ્યાર્થી મિત્રો? તો હવે ચૌદ પોઈન્ટ એક સોરી 14.2 ની અંદર પ્રથમ જે એક્ઝામ્પલ છે એની અંદર આ નિત્યસમ આધારિત દાખલા છે પૂર્ણવર્ગ ત્રિપદીના. તો તમે જાતે ગણી લો બરાબર. આજે આપણે શું શીખ્યા કે નિત્યસમ કોને કહેવાય, પૂર્ણ ત્રિપદી કોને કહેવાય અને પૂર્ણવર્ગ ત્રિપદીના અવયવ પાડવાનું. વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણવર્ગ ત્રિપદીના અવયવ કઈ રીતે પાડવા એની ચર્ચા કરી ગયા, પૂર્ણવર્ગ ત્રિપદી કોને કહેવાય એની પણ ચર્ચા કરી ગયા. હવે આજે આપણે પૂર્ણવર્ગ ત્રિપદી આધારિત થોડુંક નવું શીખીએ કે જેમાં આપણે મધ્યમ પદ મેળવવાના દાખલા, પ્રથમ પદ મેળવવાના દાખલા અને અંતિમ પદ મેળવવાના દાખલા, તો એની ગણતરી કેવી રીતે કરવી એની ચર્ચા કરીએ. તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો, તમને બહુ મજા જ આવશે અને ગણિત એકદમ સહેલું છે. સહેલું છે તો હવે ભણીએ. ચલો આપણે મધ્યમ પદ એટલે શું એની સંકલ્પના આપણે સ્પષ્ટ કરી ગયા કે પૂર્ણવર્ગ ત્રિપદીના આધારે મધ્યમ પદ કેવું મળે. તો કે મધ્યમ પદ બરાબર પ્લસ ઓર માઇનસ બે ગુણ્યા વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા વર્ગમૂળમાં અંતિમ પદ. તો આના આધારે આપણે મધ્યમ પદના દાખલા ગણી શકીએ છીએ. તો આપણે અહીં મધ્યમ પદ મેળવવાના દાખલા આપણે જોઈએ કે પચીસ એમ વર્ગ માઇનસ અહીં ખાલી જગ્યા પ્લસ છત્રીસ. ચલો તો પ્રથમ પદ આપ્યું છે, અંતિમ પદ આપ્યું છે, શું નથી આપ્યું? મધ્યમ પદ. તો મધ્યમ પદ મેળવવા માટે શું કરીશું કે મધ્યમ પદ બરાબર પ્લસ ઓર માઇનસ બે ગુણ્યા વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા વર્ગમૂળમાં અંતિમ પદ. ચલો પ્લસ ઓર માઇનસ બે ગુણ્યા વર્ગમૂળમાં પ્રથમ પદ. પ્રથમ પદ એટલે કયું બોલો તો જરા? સાબાસ પચીસ એમની બે ઘાત ગુણ્યા અંતિમ પદ કેટલું છે મિત્રો? સરસ છત્રીસ. તો આ પ્લસ ઓર માઇનસ બે ગુણ્યા હવે અહીં વર્ગમૂળ લેવાનું. તો પહેલા સંખ્યાનું વર્ગમૂળ લો. પચીસનું વર્ગમૂળ કેટલું નીકળે? પાંચ. એમ સ્ક્વેરનું વર્ગમૂળ એમ ગુણ્યા હવે છત્રીસનું વર્ગમૂળ છ. ચલો આ ગુણાકાર કરી દઈશું. છ પંચા ત્રીસ, ત્રીસ દુ સાઠ. તો અહીં મધ્યમ પદ કેટલું મળે? સાઠ એમ. અહીં માઇનસ તો આપેલા જ છે એટલે આપણે માઇનસ નહીં લખીએ ત્યાં, એટલે માઇનસ ચિહ્ન રહેશે એમ બરાબર. ચિહ્ન ગમે તે આવે, પ્લસ કે માઇનસ, માઇનસ હોય તો માઇનસ રાખવાનું, પ્લસ હોય તો પ્લસ બરાબર. તો સાઠ એમ મળે. આવડશે આ રીતે? તો આપણે બીજો દાખલો પણ જોઈએ. ચલો અહીંયા હું રકમ લખી દઉં. નવ એક્સ વર્ગ વત્તા ખાલી જગ્યા સોળ વાય વર્ગ. તો શું કરીશું મધ્યમ પદ મેળવવા માટે? મધ્યમ પદ બરાબર પ્લસ ઓર માઇનસ બે ગુણ્યા વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા વર્ગમૂળમાં અંતિમ પદ. તો બે ગુણ્યા વર્ગમૂળમાં પ્રથમ પદ નવ એક્સ વર્ગ ગુણ્યા અંતિમ પદ સોળ વાય વર્ગ. ચલો આ પ્લસ ઓર માઇનસ બે ગુણ્યા નવનું વર્ગમૂળ ત્રણ સરસ, એક્સ વર્ગનું વર્ગમૂળ એક સાબાસ. ચલો સોળનું વર્ગમૂળ ચાર સરસ, વાય સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું થશે? વાય સાબાસ, તમે તો હોશિયાર છો. ચલો હવે શું કરીશું બોલો તો જરા? ગુણાકાર. તો કેટલો થાય?
સરસ, કે ત્રણ દુ છ, છ ચો ચોવીસ, ચોવીસ એક્સ વાય, બરાબર. અહીં પ્લસ ચિહ્ન છે એટલે અહીં ચોવીસ એક્સ વાય મધ્યમ પદ. તો મધ્યમ પદના દાખલા મેળવતા આવડે, ખ્યાલ આવી ગયો. અને આપણે સીધું ટૂંકમાં કહેવું હોય ને તોય કહી શકીએ. જુઓ અહીં આનું વર્ગમૂળ કેટલું, પાંચ એમ, અહીં છત્રીસનું વર્ગમૂળ છ, છ પંચાત ત્રીસ એમ, એના બમણા એટલે સાઠ એમ. અહીં સોળનું વર્ગમૂળ, સોળનું ચાર, વાય સ્ક્વેરનું વાય એટલે ચાર વાય, નવ એક્સનું ત્રણ એક્સ, ચલો ચાર તરી બાર, બાર દુ ચોવીસ, ચોવીસ એક્સ વાય. ટૂંકમાં ડાયરેક્ટ મૌખિક ગણતરી પણ આપણે કરી શકીએ છીએ. હવે આગળ મધ્યમ પદ આપણે સમજી ગયા, તો પ્રથમ પદ અને અંતિમ પદ મેળવવા હોય તો શું કરીશું, તો આ બાજુ ધ્યાન આપજો. ચલો હું વર્ગમૂળ દૂર કરવા હોય મારે, તો બંને બાજુ શું લઉં, વર્ગ લઉં અહીંયા, તો શું થાય, અહીંયા મધ્યમ પદનો વર્ગ બરાબર પ્લસનો વર્ગ પણ પ્લસ, માઇનસનો વર્ગ પણ પ્લસ, બેનો વર્ગ ચાર. ચલો વર્ગ લઉં તો આ વર્ગમૂળ શું થાય, દૂર થઈ જાય એટલે પ્રથમ પદ આવે ગુણ્યા, અહીં વર્ગ લઉં તો વર્ગમૂળ શું થાય, દૂર થઈ જાય એટલે શું આવે, અંતિમ પદ. હવે આપણે પ્રથમ પદને સૂત્ર કરતા બનાવશે તો અંતિમ પદ અને ચાર બંને ગુણાકારમાં છે, આ બાજુ લઈ જાય તો ક્યાં જાય, મધ્યમ પદના, આ મધ્યમ પદનો વર્ગ છે એના છેદમાં. તો મધ્યમ પદનો વર્ગ ભાગ્યા ચાર ગુણ્યા અંતિમ પદ બરાબર પ્રથમ પદ. એ રીતે ચલો મારે અંતિમ પદને સૂત્ર કરતા બનાવે તો આ બની જાય, તો શું થાય ત્યારે, કે મધ્યમ પદનો વર્ગ ભાગ્યા ચાર ગુણ્યા પ્રથમ પદ બરાબર અંતિમ પદ. તો મધ્યમ પદનું સોરી પ્રથમ પદનું સૂત્ર શું થશે, કે મધ્યમ પદનો વર્ગ ભાગ્યા ચાર ગુણ્યા અંતિમ પદ. એ રીતે અંતિમ પદનું સૂત્ર શું થાય, મધ્યમ પદનો વર્ગ ભાગ્યા ચાર ગુણ્યા પ્રથમ પદ. ચલો આપણે આ દાખલાની અંદર જોઈ લઈએ. શું નથી આપ્યું, પ્રથમ પદ. તો આપણે પ્રથમ પદનું સૂત્ર લખીશું, કે પ્રથમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા ચાર ગુણ્યા અંતિમ પદ. ચલો મધ્યમ પદ એટલે માઇનસ સાઠ એમ, એનો કૌંસની બહાર વર્ગ, છેદમાં ચાર ગુણ્યા અંતિમ પદ એટલે છત્રીસ. ચલો માઇનસનો વર્ગ પ્લસ સાઠનો વર્ગ, તો આપણે એવું લખીએ કે સાઠ ગુણ્યા સાઠ, એમ સ્ક્વેર એમનો વર્ગ એમ સ્ક્વેર, ચલો છેદમાં ચાર, આ છત્રીના અવયવ પાડજો, છાયો છાયો છત્રી, તો એ રીતે ઉપર અવયવ પાડી દો સાઠના, છ ગુણ્યા દસ, છ ગુણ્યા દસ ગુણ્યા એમ વર્ગ, છેદમાં ચારના અવયવ શું પડે, બે દુ ચાર, આ છ ગુણ્યા છ, છેદ ઉઠશે છ છનો. હવે ચલો આ બે વડે દસને ભાગ્યું તો કેટલા આવે, બે પંચા દસ, આ બે પંચા દસ તો કેટલા આવ્યા, પાયો પાયો પચીસ એમ વર્ગ. તો પ્રથમ પદ કયું આવ્યું, પચીસ એમ વર્ગ, ખ્યાલ આવી ગયો. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. હવે આપણે અંતિમ પદ મેળવવાનો એક દાખલો જોઈ લઈએ. અહીં સોળ એક્સ વર્ગ પ્લસ ટુ પ્લસ ખાલી જગ્યા, શું નથી આપ્યું, અંતિમ પદ. તો ચલો અંતિમ પદ આપણે મેળવીએ. તો અંતિમ પદનું સૂત્ર શું, કે મધ્યમ પદનો વર્ગ ભાગ્યા ચાર ગુણ્યા પ્રથમ પદ. ચલો મધ્યમ પદ એટલે બે, બેનો વર્ગ, ચાર ગુણ્યા અંતિમ પદ એટલે સોરી પ્રથમ પદ એટલે સોળ એક્સની બે ઘાત. સરસ, હવે અહીં બેનો વર્ગ શું કેટલો થાય, ચાર, છેદમાં ચાર ગુણ્યા સોળ એક્સ વર્ગ. ચલો ચાર ચાર જતા રહ્યા તો કેટલા લખીશું, સોળ એક્સ વર્ગ ને, આ સાચું ના, કેમ સોળ એક્સ વર્ગ ના, અહીં ચારના ગુણકમાં કોઈ સંખ્યા નથી. ચલો હવે હું લખી દઉં કે ચાર એકા ચાર, તો હવે જવાબ શું બોલશો કહો,
એક ભાગ્યા સોળ એક્સ વર્ગ. તો અંતિમ પદ કેટલું થશે? એક ભાગ્યા સોળ એક્સ વર્ગ. એટલે આવી ભૂલ કરવાની નહીં. અંશમાં કશું ના વધે તો આપણે શું કરતા હોઈએ છીએ? છેદ એ જ લખી દઈએ છીએ જવાબ. પણ છેદમાં સંખ્યા અને અંશમાં કશું ના વધે તો એક હોય જે આપણને દેખાતા નથી પણ એ ગુણાકારમાં રહેલા છે, બરાબર? એટલે ગુણાકારમાં એક લખી દેવાનું, છેદ ઉડતી હોય એટલે, એટલે એક ભાગ્યા સોળ એક્સ વર્ગ. તો આ થઈ અંતિમ પદની વાત, બરાબર? તો ખ્યાલ આવી ગયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ આ વિડીયોની લિંક શેર કરો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.